ગરીબ માણસ મારે અવાજ નાખે ને કઈ બહાર મોકલી, એ દોસ્તાઈ મળે કઈ એને ઇંગ્લેન્ડ મોકલી આવ્યો. ઇંગ્લેન્ડ ગયા પછી, ઇંગ્લેન્ડ ગયા પછી દરેક મા બાપ ને અર્જુન ને તમન્ના તો હોય ને, એ ત્યાં જઈને સેટ થશે ને પૈસા મોકલશે તો આ જૂનું ઘર નવું બનાવીશું અને નાનું ડેકોરેશન મોકલશે, આ બેબી બે વર્ષે જુવાન થશે ને ધામધૂમથી શાદી કરીશું. છોકરો તો ગયો તો બાત જ એ બાજુ દસ વાર સુધી જોયા જ કર્યો, આંખે ઓંધો થઈ ગયો ને કોણે બે છે કે પૈસા તો વાત જ નહીં. બા પછી ગુસ્સા ટપાલ લખે તો વાત કરે કે કેમ તું કાગળ મહિનાઓ સુધી લખતો નથી, શું થયું કે યાદ તારા બાપને કરતો નથી? આજ તો દીકરા તને 10 વર્ષ પૂરા થાય છે, બાપને તારા હવે ક્યાં અખોય દેખાય છે, કાનથી પણ એને ક્યાં જાજુ હવે સંભળાય છે, એ છતાં દીકરા તું પૈસા તો મોકલતો નથી, શું થયું કે યાદ તારા બાપને કરતો નથી? પછી કહેત કે જઈને તું ઇંગ્લેન્ડ બસ અંગ્રેજ જેવો થઈ ગયો છે, મને શંકા કે જેવો દેશ જેવો થઈ ગયો, તું હતો કેવો અરીને આથે કેવો થઈ ગયો, તું હતો ખૂબ જ દયારૂપ ક્રૂર જેવો થઈ ગયો, અરે કેમ તું સંદેશો મારો ધ્યાનમાં લેતો નથી, શું થયું કે યાદ તારા બાપને કરતો નથી? પછી બાપ કહે ટપાલને કે તૂટલી દીવાલ ઘરની ઠીક કરવાની હતી, ભાઈની સ્કૂલ ફી મારે તો ભરવાની હતી, તારી નાની બહેનની શાદી તો કરવાની હતી ને આ વર્ષની ખર્ચી પણ મારે તો ભરવાની હતી, તું બધું આપી દે એવું તો કશું લખતો જ નથી, શું થયું કે યાદ તારા બાપને કરતો નથી? પછી બાપ કહે ત્યાં તો લોકોને બેટા ખૂબ ચોરી થાય છે, ખેતરે જંતુ હવે તો પાક કોરી ખાય છે, તો તરફ ચોરીને આજે બૂમ પણ સંભળાય છે, ગાયને બકરી તો શું પણ મરઘીઓ ચોરાય છે, અરે મારી તકલીફ જોઈને તું કેમ પીગળતો નથી, શું થયું કે યાદ તારા બાપને કરતો નથી? પછી કહેત કે આપણા ઘરમાં નથી ચપટી હવે જુવાર પણ, ઢોળને મરતી નથી ખાવા અહીં તો ચાર પણ, ભેંસને ખાવા નથી કપાસિયા ગુવાર પણ, શું કરે લોકો બિચારા વારને તહેવાર પણ, અરે આ બધું જોઈને તું મારા દીકરા ડરતો નથી, શું થયું કે યાદ તારા બાપને કરતો નથી? પછી અમને ફરજન બાર હોય ને નવા જૂની કરાવતા હોય તો બીજા છોકરાનો દાખલો આપે કે ઈશબ દસુનો દીકરો બિલ્ડિંગ બનાવે છે અહીં, ઈશબ દસુનો દીકરો બિલ્ડિંગ બનાવે છે અહીં, ભાઈ એનો ખૂબ પૈસો મોકલાવે છે અહીં, કેસરને જૈલી ઘાસ, આપણે રમઝાનને હલવો બનાવીએ ને, કેસરને જૈલી ઘાસ પર દર વર્ષે આવે છે અહીં, શર્ટ ને પાટલું પણ એ મોકલાવે છે અહીં, એટલે લોકોને જોઈને તું થોડું ઘણું શીખતો નથી, શું થયું કે યાદ તારા બાપને કરતો નથી? પછી બાપ કહે કે મોકલી શક્યો નહીં તું વાવચર પર ભાઈનો, નેટે નેટે ઠેકાણું ન પાડ્યું એક નીક બાઈનું, થઈ ગયું છે લાખનું જીવન અહીં તો પાયનું, ને કેટલા ઘરમાં નથી ઠેકાણું આજે ચાઈનું, છે ભણાવેલ કોઈનું કે તું મને ગણતો નથી, શું થયું કે યાદ તારા બાપને કરતો નથી? કે બાલજી યાદ તો ઘેલો બનાવ્યો છે તને, વેર અમારું વારવા કેવો ભણાવ્યો છે તને, એ ખચિત છે ડાકણે ઉલ્લું બનાવ્યો છે તને, મા બાપથી એને સજુરો પડાવ્યો છે તને, અરે કેમ તું આજે અમને સાર પણ દેતો નથી, શું થયું કે યાદ તારા બાપને કરતો નથી? બાપ એન્ડમાં કહે કે શક મને છે પૈસા તારા સાસરીમાં જાય છે, સાહેબ ન ખાયેલ તો જોવા બિલકુલ હક વાત, એમાં શક મને છે પૈસા તારા સાસરીમાં જાય છે, સાસરીવાળા તો બસ હવે ઘીને કેરા ખાય છે, મા બાપને ભૂલે હવે તું પારકાનો થાય છે, અરે અન્ન મારું ખાઈને તું ગીત પરનું ગાય છે, કેવા રસ્તે જાય કે પાછો હવે વળતો નથી, શું થયું કે યાદ તારા બાપને કરતો નથી? પછી કહે ને કે શેરના માટે હવાશેર હોય, મારા જેવું ફરજન હશે બાપને ટપાલનો જવાબ આપે. છોકરો કહેતો કે પત્ર વાંચીને પિતાજી એકદમ ફટકી ગયો, ખાતા ખાતા ગોળી, પત્ર વાંચીને પિતાજી એકદમ ફટકી ગયો, ખાતા ખાતા કોળીઓ મારા ઘરે અટકી ગયો, જાર કરતાં જારે કરોડિયો લટકી ગયો, આપનો કાગળ મને વીછી થઈ ચટકી ગયો, થેન્ક યુને એક પણ કાગળ મને મળ્યો નથી, થેન્ક યુને એક પણ કાગળ મને મળ્યો નથી, યુ કે આવીને પિતાજી મેં ગુનો કર્યો નથી. એ છોકરો બાપને કહે કે કામ કરવામાં અહીં લોકો તો શરમાતા નથી, કામ કરવામાં અહીં લોકો તો શરમાતા નથી, ને તમે તો માછલા ઈંડા વગર ખાતા જાઓ, બાપ તો ગુવાર સિમેન્ટ નવડો નથી, કે કામ કરવામાં અહીં લોકો તો શરમાતા નથી, ને તમે તો માછલા ઈંડા વગર ખાતા નથી, કોઈ દી ખેતરમાં મારા ભાઈ દેખાતા નથી, ને તળાવે જઈ બળદને પાણી પણ પાતા નથી, છોકરા સાથે હજુ મેં બ્લેક ફૂલ કર્યો નથી, યુ કે આવીને પિતાજી મેં ગુનો કર્યો નથી. પછી દિવાલનો જવાબ આપે છોકરો કે માથે લઈને ક્યાં ફરું હું તૂટલી દિવાળને, અરે મોંઘવારીમાં કરો ટૂંકી તમારી ચાલને, કેટલા જલ્દી તમે ભૂલી ગયા ગઈ કાલને, ને તમે ફરતા ફરો નાખી ઘરે રૂમાલને, અરે મોર્ગેજવાળાનો હજુ હપ્તો તો મેં ભર્યો નથી, યુ કે આવીને પિતાજી મેં ગુનો કર્યો નથી. પછી છોકરો કહે કે સન્ડે સેટરડે પિતાજી કામ પર હું જાઉં છું, સન્ડે સેટરડે પિતાજી કામ પર હું જાઉં છું, ગુવારસિંગ બકરાના સૂંગે એ અહીંયા ખાઉં છું, કોયલા ભરવાની કેબિનમાં જ બેસી નાહું છું,
અરે દૂર છું, કિંચું તમારા દુઃખના ગીતો ગાઉં છું, ફેમિલી સાથે હજુ ટાઉનમાં નીકળ્યા નથી, યુ કે આવીને પિતાજી મેં ગુનો કર્યો નથી. છોકરો કહે કે ડેમોલિશન એટલે ભાગલું તૂટલું. ડેમોલિશન કહે છે એવા ઘરમાં મારો વાસ છે, ને બેલેન્સ લોઇડ બેંકમાં મારી વળી ક્યાં ખાસ છે, ને મિલોનું કામ યુકેમાં મને ક્યાં રાસ છે, ને તમારા કાગળોનો ઉપરાઉપરી ત્રાસ છે. અરે બિનજરૂરી પૈસા અહીંયા મેં તો વાપર્યો નથી, યુકે આવીને પિતાજી મેં ગુનો કર્યો નથી. તો છોકરો કહે કે જૂનું છોડીને ગયો છે ગોળીઓ કાર્પેટ પણ, જૂનું છોડીને ગયો છે ગોળીઓ કાર્પેટ પણ, મેં હજુ બદલી નથી વિન્ડોની જૂની નેટ પણ, વર્ષોથી હું વાપરું છું જૂના સોફા સેટ પણ, દાંતે ઘસવાનો હજુ લાગ્યો નથી કોલગેટ પણ. અરે દુઃખનો સંદેશો મારો આપે સાંભળ્યો નથી, યુ કે આવીને પિતાજી મેં ગુનો કર્યો નથી. છોકરો પછી એન્ડમાં કહે કે પોંકને પાપડનું પાર્સલ પણ તમે કર્યું નથી, ને પોતાના લેંઘરનું આપે તો સાંભળ્યું નથી, કે આચાર પણ કોઈ આવનારા સાથે કે મારા સરફરાજને આટલો આપી દીધું, આચાર પણ કોઈ આવનારા સાથે મોકલ્યું નથી, થાકી ગયો તમને લખીને પણ કશું કર્યું નથી. અરે પોંકની સિઝનમાં આપે યાદ પણ કર્યો નથી, યુ કે આવીને પિતાજી મેં ગુનો કર્યો નથી. 100 લીટી છે પછી આટલી ઉંમરે મને યાદ રહે, થોડોક મારો પેશો એટલે મને યાદ રહે, વિષય એટલે યાદ રહે. અલ્લાહની દેનીનો કંઈ ગર્વ નહીં. નીકળવું.